નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ ગામ નાની બેડવાણ ગામે પ્રાથમિક શાળામાં 72 વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રક્તદાન શિબિર યોજાઈ હતી. રેડક્રોસ સોસાયટી, બ્લડ બેંક રાજપીપળા, જન કલ્યાણ સેવા રાજપીપળા અને નાની બેડવાણા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ હતી. જેનું ઉદઘાટન દક્ષિણ ઝોન ગુજરાત સરપંચ પરિષદના ગુજરાતના પ્રમુખ નિરંજન વસાવા, જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિ જગતાપ, રેડક્રોસ સોસાયટીના બ્લડ ટ્રાન્સફ્યુઝન ઓફિસર ડૉક્ટર જે એમ જાદર, ડૉક્ટર એમ પી વિરડિયા, સદસ્ય દીપક જગતાપ તથા નાની બેડવાણ ગ્રામ પંચાયતના સરપંચ પ્રદ્યુમ્ન વસાવા તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 40મી વાર રક્તદાન કરનાર વિપુલભાઈ ખત્રી અને 25મી વાર રક્તદાન કરનાર રાકેશભાઈ ખત્રી તથા 30મી વાર રક્તદાતા રક્તદાન કરનાર ધરમભાઈ ખત્રીનું જાહેર સન્માન કરાયું. આ પ્રસંગે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિ જગતાપ અને મંત્રી તથા રેડક્રોસ સોસાયટી બ્લડ બેંકના સદસ્ય દીપક જગતાપ બંને દંપતીએ સમૂહમાં રક્તદાન કરીને રક્તદાન શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે નિરંજનભાઈ વસાવાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આ નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં રક્તદાન પ્રત્યે ઓછી જાગૃતિ છે. લોકો રક્તદાન કરતા ગભરાય છે. એવા સંજોગોમાં પણ ઊંડાણ નાની બેડવાણ ગામમાં સરપંચ અને ગ્રામજનોના સહયોગથી રક્તદાન શિબિર યોજાતા 30થી વધુ લોકોએ રક્તદાન કરી 30 જેટલું યુનિટ રક્તદાન ભેગું કરી જાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ બદલ રક્તદાતાઓને અભિનંદન પાઠવી વધુમાં વધુ લોકો રક્તદાન પ્રત્યે જાગૃત થાય એવી અપીલ પણ કરી હતી. આ પ્રસંગે જનકલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેન જગતાપે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે રક્તદાન કરવાથી ડરો નહીં, કે રક્તદાન કરવાથી શરીરમાં કોઈ તકલીફ કે મુશ્કેલી ઊભી થતી નથી, પણ આરોગ્ય સારું રહે છે અને રક્તદાનથી લોકોની જિંદગી બચી શકે છે. તેમણે આ નાનકડા ગામની અંદર આદિવાસીઓમાં આવેલી જાગૃતિ જોઈને તેમને અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં વધુ રક્તદાન થાય તેવો તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીના ડૉક્ટર જે એમ જાદવે જાણકારી આપતા જણાવ્યું હતું કે રાજપીપળા રેડક્રોસ સોસાયટી દ્વારા અત્યાર સુધીમાં 100 જણાની જિંદગી બચાવી છે, કે સિકલ સેલના દર્દીને વિનામૂલ્યે રક્ત આપવામાં આવે છે. તેમણે ડેડિયાપાડા વિસ્તારમાં લોકોની લોહીની જરૂરિયાતને પૂરી કરવા રેડક્રોસ દ્વારા બ્લડ બેંકનું સબ સેન્ટર શરૂ કરવા પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. રેડક્રોસ સોસાયટી અને મારી સંસ્થા જનકલ્યાણ સેવા ટ્રસ્ટના હેઠળ અહીં રક્તદાનનો કેમ્પ યોજાયો છે. આ 72 વર્ષમાં કે પહેલી જ વાર આ ગામના ઇતિહાસમાં પહેલી જ વાર બ્લડ ડોનેશનનો કેમ્પ યોજાયો છે અને અહીં અમને સારો પ્રતિસાદ મળ્યો છે અને આ દ્વારા હું અપીલ કરવા માગું છું કે રક્તદાન એ મહાદાન છે અને જેટલાને શક્ય હોય એટલા બધાએ રક્તદાન કરવું જોઈએ. જેનું ઉદઘાટન દક્ષિણ ઝોન ગુજરાત સરપંચ પરિષદના ગુજરાતના પ્રમુખ નિરંજન વસાવા, જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિ જગતાપ, રેડક્રોસ સોસાયટીના બ્લડ ટ્રાન્સફ્યુઝન ઓફિસર ડૉક્ટર જે એમ જાદર, ડૉક્ટર એમ પી વિરડિયા, સદસ્ય દીપક જગતાપ તથા નાની બેડવાણ ગ્રામ પંચાયતના સરપંચ પ્રદ્યુમ્ન વસાવા તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 40મી વાર રક્તદાન કરનાર વિપુલભાઈ ખત્રી અને 25મી વાર રક્તદાન કરનાર રાકેશભાઈ ખત્રી તથા 30મી વાર રક્તદાતા રક્તદાન કરનાર ધરમભાઈ ખત્રીનું જાહેર સન્માન કરાયું. આ પ્રસંગે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિ જગતાપ અને મંત્રી તથા રેડક્રોસ સોસાયટી બ્લડ બેંકના સદસ્ય દીપક જગતાપ બંને દંપતીએ સમૂહમાં રક્તદાન કરીને રક્તદાન શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે નિરંજનભાઈ વસાવાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આ નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં રક્તદાન પ્રત્યે ઓછી જાગૃતિ છે. લોકો રક્તદાન કરતા ગભરાય છે. એવા સંજોગોમાં પણ ઊંડાણ નાની બેડવાણ ગામમાં સરપંચ અને ગ્રામજનોના સહયોગથી રક્તદાન શિબિર યોજાતા 30થી વધુ લોકોએ રક્તદાન કરી 30 જેટલું યુનિટ રક્તદાન ભેગું કરી જાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ બદલ રક્તદાતાઓને અભિનંદન પાઠવી વધુમાં વધુ લોકો રક્તદાન પ્રત્યે જાગૃત થાય એવી અપીલ પણ કરી હતી. આ પ્રસંગે જનકલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેન જગતાપે પ્રાસંગિક
પ્રવચનમાં જણાવ્યું હતું કે રક્તદાન કરવાથી ડરો નહીં, કે રક્તદાન કરવાથી શરીરમાં કોઈ તકલીફ કે મુશ્કેલી ઊભી થતી નથી, પણ આરોગ્ય સારું રહે છે અને રક્તદાનથી લોકોની જિંદગી બચી શકે છે. તેમણે આ નાનકડા ગામની અંદર આદિવાસીઓમાં આવેલી જાગૃતિ જોઈને તેમને અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં વધુ રક્તદાન થાય તેવો તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીના ડૉક્ટર જે એમ જાદવે જાણકારી આપતા જણાવ્યું હતું કે રાજપીપળા રેડક્રોસ સોસાયટી દ્વારા અત્યાર સુધીમાં 100 જણાની જિંદગી બચાવી છે, કે સિકલ સેલના દર્દીને વિનામૂલ્યે રક્ત આપવામાં આવે છે. તેમણે ડેડિયાપાડા વિસ્તારમાં લોકોની લોહીની જરૂરિયાતને પૂરી કરવા રેડક્રોસ દ્વારા બ્લડ બેંકનું સબ સેન્ટર શરૂ કરવા પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. ગામના સરપંચ પ્રદ્યુમ્ન વસાવાએ પ્રાસંગિક પ્રવચનમાં નાની બેડવાણ ગામના વિકાસ પ્રત્યે જાગૃતિ આવી છે, આજે અમારા ગામમાં 72 વર્ષ પછી પહેલીવાર રક્તદાન ગામમાં થયું છે, એ અમારા ગામ માટે ગૌરવની વાત હોવાનું જણાવી ગામના આગેવાન ધરમભાઈ ખત્રીના અથાગ પ્રયત્નને બિરદાવી આભાર માન્યો હતો. કાર્યક્રમનું સંચાલન દીપક જગતાપે કર્યું હતું. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.